સાવલીના તળાવમાં પણ ગંદકી જોવા મળી રહી છે ત્યારે જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે સાવલી પાલિકા તંત્ર દ્વારા મોનસૂન કાનગીરીને લઈને છબરડા કર્યા હોય તેવા વડોદરા જિલ્લાના કોંગ્રેસ મહામંત્રી અમીશભાઈ પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે હા હું ચોક્કસથી કહું પત્રકાર મિત્રો કે આજે સવારે એક નાનકડી ગટર ઉભરાવાનું એક કિસ્સો બન્યો હતો પણ જેવી અમને જાણ થઈ જેથી કરીને હું નગરપાલિકા ઉપપ્રમુખ અને મારી મારા સાથી મિત્ર શ્રી જીગ્નેશભાઈ પટેલ તૈયારીમાં ત્યાં તાત્કાલિક જ્યાં ગટર ઉભરાતી હતી ત્યાં ગયા અને તૈયારીમાં મારી ટીમને અમે કામે લગાડી અને ટૂંક જ થોડા કલાકોમાં મેં ગટરને બંધ કરી દીધી અને સાથે દુઃખની એક લાગણી એ વ્યક્ત કરું છું કે મારા સાથી મિત્રો જે આક્ષેપ કરી રહ્યા છે કરી રહ્યા છે કે ગટર ઉભરાય છે ગંદકીનું સાંભળે છે પણ તું એમને આપના માધ્યમથી કહેવા માગીશ કે જેમના આંખમાં કમળો છે એમને પીડું દેખાશે એમને વિકાસ નહીં દેખાય સાથે સાથે આપના માધ્યમથી મારા નગરના નગરની પ્રજાજનો છે એમને નમ્ર અપીલ એક નમ્ર પ્રાર્થના કરવા માગું છું કે આ ગટર છે આપણી વસાહત છે આપણી માલિકીની છે કે એને આપણે ખુદ સાચવવાની છે આજે જ્યારે અમે ગટરનું ઢાંકણું ખોલ્યું ત્યારે એમાંથી નકરા મોટા બોટલો ટેનિસના બોલ દળિયો તેમજ રેતીની કોથરીઓ આવા બધા ગંદા જે કહેવાય જે વસ્તુઓ ગટરની લાઈનોને બ્લોકેજ કરે છે આવી બધી વસ્તુઓ અમને અંદરથી મળવામાં આવી છે સાવલી નગરપાલિકામાં ગટરો એટલી બધી ઉભરાય છે કે નગરની પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે સાવલી નગરપાલિકાના સત્તાધીશોને ખાલી પૈસા ખાવામાં રસ છે જેસીબી લઈને પ્રી મોન્સૂન કામગીરીમાં નાળાઓ ખાલી સાફ કરે છે જે રંગાઈ કાસ સાફ કરવો જોઈએ એ નથી કરતા અને ખાલી નાળાની આજુબાજુની સફાઈ કરે છે આપણને તો એવું લાગી રહ્યું છે કે એમના ખિસ્સાની નગરપાલિકાના ખિસ્સાની સફાઈ કરતા હોય એવું લાગી રહ્યું છે અને તળાવ જે લાખો રૂપિયા ખર્ચીને જે તળાવ સાફ કરાયું હતું એ તળ તળાવ ખાલી પૈસા ખાવા માટે સાફ કરાયું એમ અત્યારે તળાવની દુર્દશા છે